हर्षवर्धन पछीनो समयगाळो सातमी सदीमो हर्षवर्धनना अवसान बाद उत्तर भारतमो तेमना विशाळ साम्राज्यनु नाना नाना स्वतंत्र राज्यमो विभाजन थयु। तमे हर्षवर्धननो फोटोग्राफ्स बाजुमा जोई सको छो के हर्षवर्धन बाद एमना अवसान बाद उत्तर भारतमो विशाळ साम्राज्यनु स्वतंत्र राज्यमो विभाजन थयु। એજ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા। મધ્યયુગના આ સમયગાળાને સાતમી સદીના અંતમાં ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે। હવે રાજપૂતોના ગુણો, રાજપૂતો કેવા હતા? તો રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકેલા હતા, આપેલ વચન પ્રાણને ભોગે પણ પાડતા હતા। એટલે રાજપૂતોને એકવાર વચન આપી દીધું તો એ વચન પ્રાણને ભોગે પણ પાડતા હતા। દુશ્મનોને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા હતા, એટલે યુદ્ધમાં સામે છાતીએ લડતા હતા, એ પીઠ બતાવતા નહીં। તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક પણ હતા, શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા। જો રાજપૂતોના શરણે કોઈ પણ આવી જાય તો એમનું એ કોઈ પણ ભાગે એ રક્ષણ કરતા હતા। લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં, એટલે કે જ્યારે પણ યુદ્ધ થતું ત્યારે લડાઈ એ ધર્મની હતી, એ લડાઈમાં કોઈ પણ પ્રકારનો અધર્મ કે કપટ કરતા નહીં। ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી। જે રાજપૂતો જ્યારે પણ આ યુદ્ધ કરતા હતા અને યુદ્ધમાં જતા હતા ત્યારે એમની જે પત્નીઓ રાજપૂતાણીઓ એ ખૂબ જ વિખ્યાત હતી, પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી હતી। એટલે કે જ્યારે પણ યુદ્ધ થતું હતું ત્યારે એ યુદ્ધમાં એમના પતિ અથવા પુત્ર જો જાય યુદ્ધ કરવા માટે તો હસતા મુખે એમને વિદાય આપતી હતી। તમે બાજુમાં રાજપૂતાણીઓનો ફોટોગ્રાફ જોઈ શકો છો, યુદ્ધ કરવા માટે જાય એટલે ચાંદલો કરી અને હસતા મુખે એમને વિદાય આપે છે। સતીત્વ, નિડરતા અને સત્ય માટે પ્રાણની પણ પરવા કરતી નહીં, એટલે કે આ જે રાજપૂતાણીઓ એમના સતીત્વ માટે અને નિડરતા માટે અને સત્ય માટે પ્રાણની પણ પરવા કરતી નહીં, જો પણ પ્રાણ પણ જાય, મૃત્યુ પણ આવે તો પણ તે રાજપૂતાણીઓ ડરતી ન હતી। જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી હતી। ક્યારેક આ જે રાજપૂતાણીઓ છે એ તલવાર લઈ અને રણ મેદાને એટલે કે યુદ્ધમાં પણ જતી હતી। આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે।
सातमी सदी ना अंत में सामंतशाही शक्तियों उदय थतो भारत अनेक नाना मोटा टुकड़ाओं वहेंचायल એટલે કે સાતમી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થયો અને ભારતની અંદર નાના મોટા ટુકડાઓમાં વહેંચાયેલ હવે છે ઉત્તર ભારતના રાજ્યો उत्तर भारत में क्या क्या राज्य था तो गुर्जर प्रतिहार साम्राज्य ना पतन बाद कनौज नु गढ़वाल राज्य बुंदेलखंड ना चंदेलो मालवा नु परमार राज्य अणहीलवाड़ नु राज्य नु चौलुक्य राज्य डाहल नु चेदे राज्य शाकंभरी नु चौहान राज्य અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા એટલે કે આટલા રાજ્યોનો ઉત્તર ભારતના રાજ્યોમાં સમાવેશ થાય છે गढ़वाल राज्य नो स्थापक चंद्रदेव हतो तेने कनौज शिवाय कश्मीर ने पण बीजी राजधानी बनावी हती आ वंशमो मदन चंद्र अने गोविंद चंद्र जेवा शासको थया जेमो गोविंद चंद्र सौथी प्रतापी अने पराक्रमी राजा हतो तेने ગજનીના આક્રમણને અટકાવ્યું હતું તમે બાજુમાં જે ગોવિંદચંદ્ર રાજાનો ફોટોગ્રાફ જોઈ શકો છો કે મહાન પરાક્રમી રાજા હતો અને જ્યારે પણ મુહમ્મદ ગજનીએ આક્રમણ કર્યું હતું ત્યારે એને આ આક્રમણને અટકાવ્યું હતું તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો એટલે કે એ બૌદ્ધ જે મંદિરો હતા એ ખંડેર રાજાઓએ ચઢાઈ કરી અને ખંડેર કરેલા હતા આવા જે મંદિરો હતા બૌદ્ધ મંદિરો એનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો એટલે કે ફરીથી એને સમારકામ કરાવીને સરસ સારા બનાવ્યા હતા ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલનો સમાવેશ થાય છે પાછળથી આ રાજ્ય જેજાત ભુક્તિ નામથી ઓળખાય છે આ રાજ્યોમાં યશોવર્મા કીર્તિવર્મા પરમહીદેવ જેવા મહાન શાસકો થઈ ગયા ચંદેલ વંશનો ખજુરાહો કાલિંજર અને મહોબા મુખ્ય નગર હતા ખજુરાહો તેના ભવ્ય મંદિરને લીધે તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું તમે ખજુરાહોનું મંદિર તીર્થસ્થાન ફોટોગ્રાફમાં જોઈ શકો છો તો એના
ભવ્ય તીર્થસ્થાન તરીકે ખૂબ જ પ્રખ્યાત હતું। હવે છે પરમાર વંશ। માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી આવતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો હતો। કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી। પરમાર વંશમાં સિયક, મુંજ અને બૌદ્ધ જેવા મહાન શાસકો થયા હતા। બૌદ્ધ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો। બાજુમાં ફોટોગ્રાફ્સ તમે ભોજ રાજાનો જોઈ શકો છો। જે ફોટોગ્રાફ છે એ ભોજ રાજાનો છે અને એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો। હવે છે ચૌહાણ વંશ। રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા। આમાંથી એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી। શાકંભરીના ચૌહાણ એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો। બારમી સદીના આરંભમાં અજયરાજ શાકંભરીની ગાદી પર બેઠો અને તેણે અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી અજમેરના નામે જાણીતું થયું। તો 12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરીની ગાદી પર બેઠો હતો અને એણે અજમેર નામે જાણીતું નગર વસાવ્યું હતું। ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજપુરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા।
શકાય. હવે છે ચૌહાણ વંશ. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સાઉદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્ત પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમારૂપ ગણાય છે. એનો તમે ફોટોગ્રાફ જોઈ શકો છો. હવે છે ચાવડા વંશ. ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલું. તો વિદ્યાર્થી મિત્રો, જે પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડ નામના નામ પરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલું. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. વનરાજ ચાવડાનું રાજ્ય તમે બાજુમાં ફોટોગ્રાફ્સ જોઈ શકો છો કે ચાવડા વંશના રાજાઓ કેવા હતા. એના પછી છે સોલંકી વંશ. ગુજરાતમાં સોલંકી વંશ, સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. સુવર્ણયુગ એટલે ખૂબ જ મહત્વયુગ. સિદ્ધરાજ સોલંકી નો રાજ હતો ગુજરાતનો પાટણ ઉપર. તો આ સમયગાળાને સુવર્ણયુગ ગણવામાં આવે છે. આ વંશમાં મૂળરાજ ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. જૂનાગઢના શાસક રાય ખેંગારની દીકરીના ઉદયમતીના લગ્ન સોલંકી સાથે થયા હતા.
રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી। તમે બાજુમાં પાટણની રાણકી વાવ એને અત્યારે રાણીની વાવ તરીકે ઓળખાય છે અને એને યુનેસ્કોનો દરજ્જો મળેલો છે। જે રાણીની વાવ તરીકે ઓળખાય છે તમે ફોટોગ્રાફ્સ જોઈ શકો છો। ક્યારેક પણ પાટણ જવાનું થાય તો अवश्य राणी की वाव की मुलाकात लेजो। आज पण आ राणी की वाव ने यूनेस्को वर्ल्ड हेरिटेज साइट नो दरजो मळेलो छे। સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવીએ સોમનાથનો યાત્રા વેરો બંધ કરાવ્યો હતો અને દોળકામાં મલાળ તળાવનું બાંધકામ કરાવ્યું હતું। સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી એ સમયમાં સોમનાથનો યાત્રા વેરો બંધ કરાવ્યો હતો એ અને દોળકામાં મલાળ તળાવ બંધાવ્યું હતું એ બે સારા કામ કર્યા હતા। એટલે આજે પણ મિનળદેવીની ઇતિહાસમાં ગણના થાય છે અને યાદ કરે છે। સોલંકી વંશ સિદ્ધરાજ જયસિંહ કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણ ગ્રંથની રચના કરાવી હતી। આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો। તમે સિદ્ધરાજ જયસિંહ જ્યારે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણ ગ્રંથની રચના કરાવી હતી અને જે શોભાયાત્રા કાઢી હતી અને રાજા પગપાળા ચાલતો હતો એનો ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો। જે બાજુમાં ફોટા દેખાય છે એ સમયના રાજાના છે અને ગ્રંથ જે બનાવરાવ્યો હતો બરાબર એ હેમચંદ્રાચાર્યજીએ લખેલો જે ગ્રંથ છે। હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજા કુમાર પાળે રાજ્યમાં જુગાર અને પશુ વધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી। એમને જે કુમારપાળ રાજા એ જુગાર અને પશુ વધ પશુઓ પર અત્યાચાર ન કરવો જોઈએ પશુઓનો વધ થતો અટકાવવો જોઈએ એવું અને અહિંસાનું પાલન કડકપણે થાય એવો કુમારપાળે એના રાજ્યમાં એવો કાયદો બનાવ્યો હતો કાનૂન બનાવ્યો હતો અને પ્રતિબંધ મૂક્યો હતો કે કોઈ પણ પશુઓનો વધ ન કરી શકે હિંસા ન કરી શકે બરાબર। કુમારપાળ ચરિત્ર નામનો ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે। એટલે કે
કુમારપાળનું ચરિત્ર નામનો ગ્રંથ લખી હેમચંદ્રાચાર્યે આ રાજાની પ્રતિષ્ઠા એટલે મહાનતામાં એમને વધારો કર્યો, એમનું માન સન્માન વધ્યું આ ગ્રંથ લખવાથી। કુમારપાળ પછી અજયરાજ પાટણની ગાદી પર આવ્યો। તેના અવસાન થતો ગુજરાતની ગાદી ઉપર મૂળરાજ બીજો આવ્યો। 1178 ની આસપાસ સાબુદ્દીન ગોરીએ ગુજરાત પર આક્રમણ કરેલું, ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો હતો। એના પછી છે વાઘેલા વંશ। વાઘેલા વંશમાં વીર ધવલ, વિશાળદેવ, અર્જુનદેવ અને સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું। વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા। આ મંત્રીઓના કુનેહને કારણે ગુજરાતમાં મુસ્લિમના આક્રમણોથી બચાવ્યું હતું। વસ્તુપાળ અને તેજપાળ વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને ખૂબ જ સમર્થ મંત્રીઓ મળ્યા હતા, પરંતુ આ મંત્રીઓના કુનેહને કારણે ગુજરાતમાં જે મુસ્લિમોના આક્રમણો થયા હતા એમને બચાવ્યા હતા। વાઘેલા વંશના છેલ્લા શાસક કરણદેવ વાઘેલાના સમયમાં 1304 ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। તો ગુજરાતનો છેલ્લો રાજા હતો વાઘેલા વંશનો કરણદેવ વાઘેલા, અને સમયગાળો છે 1304 ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ, એટલે કે ગુજરાતમાં વાઘેલાઓનો રાજ્ય ઉપર દિલ્હી સલ્તનતે કબજો જમાવી લીધો। 8મી સદીના મધ્યભાગમાં બંગાળમાં પાલવંશનું શાસન હતું। આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે। આ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો। આજે પાલ વંશની સ્થાપના કરી એનો રાજવી કોણ હતો? એ ગોપાલ નામનો રાજવી હતો। 1095માં સેન વંશની સ્થાપના થઈ હતી। આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો। તેના પુત્ર બલ્લાલ સેને દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા। કરણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાને નાજમો સુબાની નિમણૂક કરતા અને તેના દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો।
1407મો જફરખાન મુજફરશા નામના નામ ધારણ કરીને સુલતાને આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે। 17મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થતો સલ્તનત પૂરો થયો હતો, એટલે કે 17મી સદીમાં આજે ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થઈ અને સલ્તનત કાળ પૂરો થયો, એટલે કે મુગલોનું શાસન શરૂ થયું। હવે વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભારતના રાજ્યો આપણે આવતા તાસમાં એનો અભ્યાસ કરશું, બરાબર। આજે તાસને પૂર્ણ કરીએ છીએ। થેન્ક યુ।